छप च्यानलमा आफ्नो हार्दिक अभिवादन छ बाळको। आज हुँ तमने महाराष्ट्रना पुनानी अंदर एक बनेली घटना अने एक बाळकनी वात हुँ तमने कहेवानी छु वार्ता रूपे, बराबर ने? चालो तो पुनानी अंदर रघुराव पेशवा करी अने राजवी ते वखते राज्य करता हता अने त्या तेनो पोतानो एम के जन्मदिवस हतो। એ નિમિત્તે પોતે એમ કે આખા બ્રાહ્મણ સમાજને દક્ષિણા આપવાનું નક્કી કરેલું। હવે આખા બ્રાહ્મણ સમાજની અંદર એક કુટુંબ હતું અને એ કુટુંબની અંદર એ જે બ્રાહ્મણ હતા તેના વિધવા બેન અને તેનો નાનો એવો એક બાળક હતો। બાળકનું નામ હતું રામુ અને રામુ છે ને નાનપણથી જ ખૂબ તેની માએ તેને સરસ મજાના સંસ્કારો આપેલા। ખોટું બોલવાનું નહીં, ખોટું કરવાનું નહીં, આવી રીતનો સરસ મજાનો સંસ્કારી બાળક હતો। હવે આ દક્ષિણા લેવા માટે બધાને જવાનું હોય ને ત્યારે તેના મામા છે ને એ તેને શીખવાડી રાખે છે કે જો આપણે કાલે દક્ષિણા લેવા માટે રાજવીને ત્યાં જવાનું છે તો તારે છે ને તને એમ પૂછે ને કે તું ભણે છે તો તારે હા પાડવાની। ત્યારે બાળકને બહુ ગમતું તો નહોતું પરંતુ મામાને ત્યાં રહેવાનું હતું કેમકે પોતાને ત્યાં કંઈ પરિસ્થિતિ સારી નહોતી, તેના પિતાજી ગુજરી ગયેલા એટલે ઘરમાં કંઈ હતું નહીં ને તેના મામાને ત્યાં આશ્રિત થઈ અને રહેવાનું હતું। તો જેમ મામા કહે તેમ પોતાને કરવું પડ્યું અને આ જ્યારે દક્ષિણા લેવા જાય છે ત્યારે ખરેખર તેને પૂછવામાં આવે છે કે તું ભણે છે ત્યારે તેને હા પાડી દીધી અને એને 30 સોના મોર આવી રીતના દક્ષિણામાં મળી। ત્યારે તે દક્ષિણા લઈ અને આવ્યો ને ત્યારે તેની મા એ પૂછ્યું બેટા શું આપ્યું તને? ત્યારે તેણે કીધું કે 30 સોનામોર આપી છે પરંતુ મને આ જૂઠું બોલવું પડ્યું ને તે બહુ ગમ્યું નથી। તેની માએ પણ તરત જ કીધું કે હા બેટા આ જૂઠું બોલીને મળેલી વસ્તુ છે ને તે કોઈ દિવસ રખાય જ નહીં, એટલે તું છે ને આ સોનામોરો પાછી આપી આવ। અને બાળક છે ને તરત જ રાજવી પાસે પાછો જાય છે અને કહે છે ત્યાં જઈને રાજવીને પણ એમ થયું કે અરે આ બાળકને શું થયું હશે, કેમ આવ્યો હશે? અને તેણે પૂછ્યું કે કેમ બાળક તું શા માટે આવ્યો? ત્યારે તેણે કીધું કે તમે બધાને દક્ષિણા આપતા હતા ને તેમાં હું પણ હતો અને મને તમે જ્યારે પૂછ્યું કે તું ભણે છે ત્યારે હું ખરેખર ભણતો નથી અને હું જૂઠું બોલ્યો હતો અને હું જૂઠું બોલી અને આ સોનામોર લઈ ગયો ને તે મને પણ ગમ્યું નથી અને મારી માતાને પણ ગમ્યું નથી, એટલે આ સોનામોરો હું તમને પરત કરવા માટે આવ્યો છું, મારે જોઈતી નથી। ત્યારે રાજવી ખૂબ જ ખુશ થઈ ગયા કે વાહ આવો સરસ બાળક પણ મારા રાજ્યમાં છે ને, ના ના આને તો કંઈક મારે ઇનામ આપવું જોઈએ। અને તરત જ તેણે ફરીથી 3 સોનામોર બીજી આપી અને 30 ને 3 33 સોનામોર આપી અને વિદાય કર્યો। ત્યારે તે તેની માતા પાસે આવ્યો, મેં આગળ કીધું ને કે આ બાળકનું નામ શું હતું, રામુ હતું। હવે બાળકો જોયું ને સરસ મજાની આવી તેજસ્વીતા હતી આ બાળકમાં, સાચું આચરણ હતું તેનામાં અને સારું આચરણ હતું। તો આ બાળકો કહું તમ બાળકો તમને આ કહું આ બાળક છે ને તે મોટો થઈ અને શું બનેલો, તે ધારાશાસ્ત્રી બનેલો અને ત્યાર પછી તે એક મોટો ન્યાયાધીશ બનેલો। ત્યારે જો બાળકો આવી રીતના બાળપણથી જ સારા મજાના સંસ્કારો મળેલા હોય, સારું આચરણમાં સારું આચરણ કરી અને જીવન જીવ્યા હોય તો આપણે પણ તેની જેમ કંઈક આવી રીતના મહાન માણસ બની શકીએ ચોક્કસ। ત્યારે બાળકો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ધન્યવાદ।